આજે લોકડાઉનનો તેતાલીસમો દિવસ છે કોરોનાનો કહેર દિન પ્રતિદિન વધતો જાય છે સરહદી બનાસકાંઠા જિલ્લામાં પણ જ્યાં થોડાક દિવસો અગાઉ એક પણ કોરોના પોઝિટિવ કેસ ન હતો ત્યાં પણ કોરોના પોઝિટિવનો આંકડો પચાસને પાર થઈ ચૂક્યો છે લોકડાઉનમાં મધ્યમ અને ગરીબ વર્ગ માટે રોજગારીનો મોટો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે લોકડાઉનના સમયમાં તેતાલીસ દિવસ વીત્યા બાદ લોકોને બે ટન ખાવાના ફાંફાફ પડી ગયા છે ત્યારે કોરોના પોઝિટિવ મહામારીના સંઘર્ષ વચ્ચે લોકોને જીવતા શીખવું પડશે

ખૂબ જ ચિંતાનું મોજું ફરી વળ્યું છે બનાસકાંઠાવાસીઓમાં એક જ સવાલ સવાર હોય કે સાંજ કેટલા કેસ પોઝિટિવ બનાસકાંઠામાં વધ્યા કોરોના વાયરસની પોઝિટિવ કેસની આ લડાઈ ખૂબ લાંબી છે અને એ લડાઈની સામે જીવતા શીખવું હોય તો સરકારની ગાઈડલાઈન પ્રમાણે ચાલવું એ જ શ્રેષ્ઠ ઉપાય છે માસ્ક પહેરવું સેનિટાઈઝરનો ઉપયોગ કરવું અને સામાજિક અંતર સાથે રહેવું એ જ કોરોના વાયરસની સામેનું લડતનું એ મુખ્ય ઉપાય છે આ લડાઈ ખૂબ લાંબી છે છેલ્લા કેટલાય દિવસોથી લોકડાઉનમાં વાસીઓએ પોતાની જાતને કેદ કરીને બેઠા છે ત્યારે હવે રોજિંદા કામ માટે બહાર નીકળવું હોય કે જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ માટે બહાર નીકળવું હોય ત્યારે કોરોના પોઝિટિવથી ચેપથી દૂર રહેવા માટે સરકારની ગાઈડલાઈનનો ઉપયોગ કરવો એ ખૂબ જરૂરી છે તો જ આ કોરોના વાયરસની પોઝિટિવ લડાઈ સામે આપણે જીતી શકશું કેમેરામેન વિશાલ ગોલ સાથે વિનોદ સુંદેશા બીકે ન્યૂઝ ચેનલ પાલનપુર